નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો બાળકો? મજામાં છો ને? હં બાળકો, આજે આપણે સંસ્કૃતમાં પાઠ 7 છે કરોતી, તે સ્વાધ્યાય પોથીમાં લખીશું. સમજૂતી મેળવી લીધી છે બાળકો આપણે, તમને યાદ છે ને? હં તો આપણે હવે સ્વાધ્યાય પોથીમાં લખવાની શરૂઆત કરીએ. સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 25 ઉપર પાઠ 7 આપેલો છે. ખોલો બાળકો તમારી સ્વાધ્યાય પોથી અને મારી સાથે લખવાની શરૂઆત કરો. તો જુઓ બાળકો, પ્રશ્ન નંબર 1 છે કે એકમમાં દર્શાવ્યા મુજબ કોણ કઈ ક્રિયા કરે છે તે દર્શાવતા જોડકા જોડો. તો બાળકો, તમારી બધાની સ્વાધ્યાય પોથીમાં સરખું નથી, કેમ કે અમુક અમુક વિદ્યાર્થીઓ છે તેને પ્રિન્ટ મિસ્ટેક છે. તો બાળકો, એ અવિભાગ અને બ વિભાગ છે તે તમારે આવા જે બોક્સ બોક્સ છે તેમાં સરખું વંચાતું નથી, તો મેં તમને લખીને બાજુમાં બતાવ્યું છે. જુઓ, તમે જોઈ શકો છો. આ રીતના તમારે પણ બાજુમાં જે સ્પેસ એટલે કે જગ્યા છે ત્યાં આ રીતના લખી લેવાનું છે અને પછી બાળકો આપણે જવાબ લખવાની શરૂઆત કરીશું. ખાસ કરીને બાળકો જોજો, એ અને બી વિભાગમાં લખવામાં ભૂલ કરતા નહીં. ત્યારબાદ આપણે જવાબ પૂરવાની શરૂઆત કરીએ. તો જોઈએ, પહેલું છે સચિન. તો આપણા પાઠની અંદર બાળકો સચિન છે તે શું કરતો હતો? તો કે રમતો હતો. એટલે બીમાં છે ખેલ હતી તે સાચો જવાબ છે. તો આપણે બોક્સમાં લખીશું બી, બરાબર. ત્યારબાદ વેદાંત. વેદાંત છે બાળકો તે શું કરતો હતો? તો કે વેદાંત વાંચતો હતો. તેનું સંસ્કૃત થાય પઠતી. તો આપણે લખીશું ઈ. ઈ વિકલ્પ સાચો છે એટલે બોક્સમાં લખવાનું છે ઈ, બરાબર. ત્યારબાદ વિમાનમ. બાળકો વિમાન છે તે શું કરે? તો કે ઉડે. તો અહીંયા આપણને આઈમાં ઉડી હતી આપેલું છે, તો આપણે લખીશું આઈ. ત્યારબાદ નિશા. તો બાળકો નિશા છે તે શું કરતી હતી? તો કે તમે જો વદતી. આપણા પાઠની અંદર નિશા છે તે બોલતી હતી. એફ વિકલ્પ સાચો છે, તો આપણે લખીશું એફ. ત્યારબાદ વિવેક. તો વિવેક શું કરતો હતો બાળકો? જોતો હતો. તેનું સંસ્કૃત શું થાય? તો કે પશ્યતી. તો આપણે લખીશું એ. ત્યારબાદ કપિલ. કપિલ છે બાળકો તે શું કરતો હતો? તો કે ક્ષિપતી. તો ડી વિભાગ સાચો છે, તો આપણે લખીશું ડી. ત્યારબાદ મીરા. મીરા શું કરતી હતી બાળકો? ગાતી હતી. તો ગાયતી. તેનો તે જવાબ આવશે, આપણે લખીશું જી. ત્યારબાદ મયુર. મયુર શું કરતો હતો બાળકો? તો કે શૃણોતી. તો આપણે લખીશું એચ. ત્યારબાદ દિવ્યા. દિવ્યા શું કરતી હતી બાળકો? લખતી હતી. તો શું આવશે? સી. તો બાળકો, આ હતો આપણો પ્રશ્ન નંબર 1 કે જેમાં તમારે જોડકામાં અવિભાગ અને બ વિભાગ પણ લખવાના છે અને જવાબ મેં લખાવ્યા તે મુજબ લખવાના છે. હવે જોઈએ બાળકો આપણે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યામાં કોણ શું કરે છે તે આપણે લખવાનું છે બાળકો. તો કપિલ. કપિલ શું કરતો હતો? તો કે ફેંકતો હતો. તો તેનું ફેંકવું, તેનું સંસ્કૃત શું થાય? તો કે ક્ષિપતી. તો આપણે લખવાનું છે સંસ્કૃત શબ્દ કપિલ ક્ષિપતી. ખાસ જોજો બાળકો, ક્ષ અને ત બંનેને શું આવશે? હસ્વઈ. ત્યારબાદ મીરા. મીરા શું કરતી હતી બાળકો? ગાતી હતી. તો તેનું સંસ્કૃત શું થશે? ગાયતી. ત્યારબાદ નંબર 3, નિશા. નિશા શું કરતી હતી બાળકો? તો કે બોલતી હતી. તો તેનું સંસ્કૃત શું થાય? તો કે વદતી. વદતી. ત્યારબાદ મયુર. મયુર શું કરતો હતો બાળકો? તો કે સાંભળતો હતો. તો તેનું સંસ્કૃત શું થશે? તો કે શૃણોતી. આપણે લખીશું શૃણોતી. ખાસ બાળકો જોજો, સંસ્કૃત તમે પહેલીવાર આવે છે તમારે, પહેલીવાર લખો છો એટલે જોડણીની ભૂલ કરવાની નથી. જ્યાં હસ્વઈ આવે ત્યાં હસ્વઈ જ કરવાની છે. ત્યારબાદ જોઈએ બાળકો વિવેક. તો વિવેક શું કરતો હતો? તો કે જોતો હતો. તેને સંસ્કૃતમાં કહેવાય પશ્યતી. પશ્યતી એટલે જુએ છે. તો બાળકો, અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 3,
શિલા જલમ પીબતી, આ વાક્યનું ગુજરાતી કરો. તો આપણે તેને ગુજરાતીમાં લખીએ, શિલા પાણી પીવે છે. શિલા પાણી પીવે છે. ત્યારબાદ હાથી રસ્તા પર ચાલે છે, વાક્યનું સંસ્કૃત કરો. તો હાથીનું બે થાય બાળકો, ગજહ પણ થાય અને હસ્તી પણ થાય. તો આપણે લખીશું ગજહ. માર્ગે રસ્તાનું થશે માર્ગ. માર્ગે ચલતી, ગજહ માર્ગે ચલતી એટલે હાથી રસ્તા પર ચાલે છે. ત્યારબાદ નંબર 5, દીપક ગાયતી. અહમ મૂકીને વાક્ય બનાવો એટલે ત્યાં આપણે મૂકવાનું છે અહમ. તો મનથી લખવાનું બાળકો, ખાસ જોજો. હ ઉપર અનુસ્વાર આવશે, અહમ ગાયતી તેનું થશે ગાયામિ એટલે હું ગાઉં છું. ત્યારબાદ નંબર 6, કહ ક્ષિપતિ. એ વેદાંત, બી સચિન, સી કપિલ, ડી દિવ્યા. બાળકો કોણ ફેંકતું હતું? તો કે કપિલ. સી વિભાગ સાચો છે, તો આપણે લખીશું સી. ત્યારબાદ નંબર 7, સચિન કેમ કરોતી? ખેલતી, પીબતી, પશ્યતી કે લિખતી? સચિન શું કરતો હતો? તો કે રમતો હતો. એ વિકલ્પ સાચો છે, આપણે બોક્સમાં લખીશું એ. ત્યારબાદ નંબર 8 જોઈએ, મીરા કેમ કરોતી? બાળકો આપણા પાઠમાં મીરા છે તે શું કરતી હતી? તો કે એ ઉડી હતી, બી ગાયતી, સી શૃણોતી, ડી વદતી. શું કરતી હતી? ગાતી હતી. તો બી વિકલ્પ સાચો છે, આપણે બોક્સમાં લખીશું બી. ત્યારબાદ દિવ્યા કેમ કરોતી? એ પઠતી, બી ક્ષિપતી, સી લિખતી, ડી ખેલતી. તો દિવ્યા શું કરતી હતી બાળકો? લખતી હતી. તો આપણે બોક્સમાં લખીશું સી. સી વિકલ્પ સાચો છે. હવે જોઈએ આપણે આગળ બાળકો. વેદાંત કેમ કરોતી? પઠતી, ક્ષિપતી, લિખતી કે ખેલતી? વેદાંત શું કરતો હતો બાળકો? વાંચતો હતો ને. તો તેનું સંસ્કૃત થશે પઠતી. એ સાચું છે, તો આપણે બોક્સમાં લખીશું એ. ત્યારબાદ નંબર 11, વિવેક કેમ કરોતી? એ ક્ષિપતી, બી ગચ્છતી, સી પશ્યતી, ડી ગાયતી. બાળકો વિવેક શું કરતો હતો? તો કે જોતો હતો. તેનું સંસ્કૃત થાય પશ્યતી. તો સી સાચું છે, આપણે બોક્સમાં લખીશું સી. ત્યારબાદ જોઈએ નંબર 12, કહ ખેલતી. એ સચિન, બી વેદાંત, સી મીરા, ડી દિવ્યા. કોણ રમતું હતું બાળકો? તમને ખ્યાલ જ હશે, કેમ કે વારંવાર આપણે શબ્દ આવી ગયો કે કોણ રમતું હતું? તો કે સચિન. તો એ વિકલ્પ સાચો છે, આપણે બોક્સમાં લખીશું એ. ત્યારબાદ નંબર 13, ખાલી જગ્યા સચિન. બાળકો મેં તમને શબ્દાર્થ સમજાવ્યા ત્યારે કીધેલું કે ક્યાં આપણે એ સહનો ઉપયોગ કરવાનો છે, ક્યાં એ સાનો ઉપયોગ કરવાનો છે, ક્યાં એતતનો ઉપયોગ કરવાનો છે. તો સચિન છે બાળકો, એ છોકરાનું નામ છે, બરાબર ને? તો શું આવશે? એ સહ. એ સાચું છે, તો આપણે બોક્સમાં લખીએ એ. અને ખાલી જગ્યા પણ આપેલી છે, ત્યાં લખીશું એ સહ. ત્યારબાદ જોઈએ નંબર 14, ખાલી જગ્યા દિવ્યા. હવે તો તમને તરત જ ખ્યાલ આવી જશે બાળકો, શું આવશે? બી. તો આપણે બોક્સમાં લખીશું બી અને ખાલી જગ્યામાં લખીશું એશા. ત્યારબાદ જોઈએ નંબર 15, ખાલી જગ્યા પઠતી. સચિન, વેદાંત, મીરા કે દિવ્યા? કોણ વાંચતું હતું બાળકો? તો કે વેદાંત. તો આપણે બોક્સમાં લખીશું બી અને ખાલી જગ્યામાં લખીશું વેદાંત. ત્યારબાદ જોઈએ નંબર 16, પશ્યતી તેનું ગુજરાતી કરો. પશ્યતી એટલે શું થાય બાળકો? આવે છે થાય, જુએ છે થાય, જાય છે થાય કે વાંચે છે? તો પશ્યતી એટલે જુએ છે. બી વિકલ્પ સાચો છે બાળકો, આપણે બોક્સમાં લખીશું બી. ત્યારબાદ જોઈએ નંબર 17, એતત ખાલી જગ્યા. એ તત છે બાળકો, તો સચિન આવશે, વિમાનમ આવશે, મયુર આવશે કે નિશા? આપણે એ તત છે તે નપુસકલિંગ માટે વાપરીએ છીએ, ખ્યાલ છે ને બાળકો? હા.
બી વિકલ્પ સાચો છે, તો આપણે બોક્સમાં લખીશું બી અને ખાલી જગ્યા પણ આપેલી છે, તો ત્યાં લખીશું વિમાનમ. ત્યારબાદ જોઈએ નંબર 18. મીરા ખાલી જગ્યા એ રમે છે, બી ગાય છે, સી ભણે છે, ડી ઉડે છે. શું કરે છે મીરા બાળકો? તો કે ગાય છે. બી વિકલ્પ સાચો છે, તો આપણે લખીએ બોક્સમાં બી અને ખાલી જગ્યામાં લખીશું ગાય છે. મીરા ગાય છે. ત્યારબાદ કપિલ એ રમે છે, બી વાંચે છે, સી નાખે છે અને ડી જુએ છે. ફેંકવું અને નાખવું તે સમાનાર્થી શબ્દ છે બાળકો, એટલે અહીંયા સી વિકલ્પ સાચો છે. કપિલ ફેંકે છે, બરાબર, એટલે નાખે છે તેવું પણ કહી શકાય, એટલે આપણે લખીશું સી અને ખાલી જગ્યામાં લખીશું નાખે છે. ત્યારબાદ નંબર 20. કા ગાયતી એ નિશા, બી કપિલ, સી મીરા, ડી વેદાંત. કોણ ગાતું હતું બાળકો? તો કે મીરા. સી વિકલ્પ સાચો છે, તો આપણે બોક્સમાં લખીશું સી. ત્યારબાદ નંબર 21. સુરેન્દ્ર પત્રમ લિખતી નો અર્થ થાય છે, શું અર્થ થાય? સુરેન્દ્ર પત્ર લખે છે, સુરેન્દ્ર પત્ર લાવે છે, સુરેન્દ્ર પત્ર મોકલે છે કે સુરેન્દ્ર પત્ર વાંચે છે. તો બાળકો અહીંયા લિખતી એટલે શું થાય? લખે છે. તો એ વિકલ્પ સાચો છે, આપણે બોક્સમાં લખીશું એ. ત્યારબાદ નંબર 22. નૃત્યકાર રંગમંચે ખાલી જગ્યા નૃત્યતી, ગાયતી, શૃણોતી કે વદતી. તે શું કરે રંગમંચ ઉપર નૃત્યકાર? નૃત્ય જ કરે ને બાળકો. હા, તો એ વિકલ્પ સાચો છે, આપણે બોક્સમાં લખીશું એ અને ખાલી જગ્યા આપેલી છે તેમાં લખીશું નૃત્યતી. બાળકો અહીંયા આપણા 22 વિકલ્પ સુધી પૂર્ણ થાય છે. હવે જોઈએ આપણે આગળ 23 નંબરથી. 23 નંબર છે, નીચેના પ્રશ્નો વાંચી ઉત્તરનું આખું વાક્ય ચિત્રની નીચે લખો. એમાં બાળકો આપણને અડધું વાક્ય આપેલું છે, બરાબર, તો આપણે એ વાક્યને પૂર્ણ કરીશું. તો વૃક્ષાત પર્ણમ, બરાબર, અને વૃક્ષનું ચિત્ર આપેલું છે, તો વૃક્ષ પરથી પર્ણ એટલે કે પાંદડું પડે છે, બરાબર, તો પડે છે તેનું સંસ્કૃત થશે પતતી, એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું પતતી, વૃક્ષ પરથી પાંદડાઓ પડે છે. ત્યારબાદ નંબર 2. બાલકઃ કિમ કરોતિ, તો બાલકઃ શું કરે છે? જો આપણા ચિત્રમાં ખેલતી, તો આપણે લખીશું આખું વાક્ય બાલકઃ. આમાં પ્રશ્ન પૂછેલો છે બાળકો કે બાળક શું કરે છે, તો આપણે તેનો આખો જવાબ લખીશું બાલકઃ ખેલતિ, બાળક રમે છે. ત્યારબાદ જોઈએ નંબર 3. મીરા કિમ કરોતી, મીરા શું કરે છે? બાળકો આપણે પાઠના આધારે નહીં પણ ચિત્રના આધારે આપણે જવાબ લખીશું મીરા કિમ કરોતી, તો કે મીરા પાણી પીવે છે, તો પીવું તેનું સંસ્કૃત થશે પીબતી, તો આપણે લખીશું મીરા પીબતી, મીરા પીબતી. ત્યારબાદ જોઈએ નંબર 4. બકહ જલે ખાલી જગ્યા તે પાણીમાં શું કરે છે? તો કે તરે છે, તો આપણે લખીશું બકહ જલે તરતી. બાળકો આપણો પાઠ નંબર 7 સંસ્કૃત સ્વાધ્યાય પોથીમાં અહીંયા કમ્પ્લીટ થઈ છે. હવે ફરી મળીશું બાળકો, ત્યારે આપણે આગળ અભ્યાસ કરીશું. તમારે બધાએ આ પાઠ સુંદર અક્ષરે અને વ્યવસ્થિત રીતે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરી લેવાનો છે બાળકો. ફરી મળીશું, ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને મારા જય મામાદેવ બાળકો.